ગુજરાતમાં દારૂબંધી છે, તેમ છતાં ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના અંતરિયાળ અને સરહદી વિસ્તારોમાંથી વિદેશી દારૂને ઘુસાડવામાં આવે છે. દારૂબંધી હોવા છતાં જિલ્લાના અનેક વિસ્તારોમાં મોટા પ્રમાણમાં દારૂનું વેચાણ થઈ રહ્યું છે અને દારૂનું ખુલ્લેઆમ ધૂમ વેચાણ થતું હોવાથી જિલ્લા પોલીસ પણ દારૂની બંધીને અટકાવવામાં પ્રયત્નશીલ છે. આજે ભીજડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ભારતીય બનાવટની વિદેશી દારૂની પેટીઓ ભરેલી ટ્રક દિશાથી રાધનપુર તરફ જઈ રહી હોવાની બાતમી ભીલડી પોલીસને મળતા ભીલડી પોલીસે રતનપુરા હાઈવે ક્રોસિંગ આગળ નાકાબંધી કરી હતી. જે દરમિયાન બાતમીવાળા ટ્રક આવતા આ ટ્રકને અટકાવીને ટ્રકની તલાશી લેતા પથ્થર કટિંગના પાવડરના પ્લાસ્ટિકના કટ્ટાની નીચે છુપાવેલો ભારતીય બનાવટનો પરપ્રાંતીય વિદેશી દારૂ મળી આવ્યો હતો, જેમાં ગેરકાયદેસર અને પાસ પરમિટ વગર કુલ 7,382 નંગ દારૂની બોટલો અને બિયરના ટીન મળી આવ્યા હતા, જેની અંદાજિત કિંમત રૂપિયા 22,61,000 થાય છે. તો દારૂ સાથે પકડાયેલ ટ્રકની કિંમત રૂપિયા 10,00,000 તેમજ આ સાથે મોબાઈલ ફોન પણ મળી આવ્યા હતા, જેમાં કુલ મળીને કિંમત રૂપિયા 32,66,000 મુદ્દામાલ ભીલડી પોલીસે કબજે કર્યો છે. તેમજ ટ્રક ચાલક કાળુસિંહ જાલમસિંહ રાજપૂતને પકડી દારૂ ભરાવનાર ટ્રક માલિક ચંદનસિંહ રાજપૂત વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.